नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विज्ञान विषय की अंदर पाठ 14 पानी विषय आप चर्चा करते हैं। इन अंदर आपने भाई किया था कि भाई पानी जी छे ये अपना जीवन में अंदर कितना महत्व है। रोजिंदा जीवन के अंदर आपने सवाल संवाद करी ने सांझ सुधी तुम्हें पानी का कितना उपयोग करो छो एना विषय आप चर्चा करी छे। वरसात पड़े
જે છે એ ધીમે ધીમે માટીની અંદર વિલુપ્ત થઈ ગયો, માટીમાં જતું રહ્યું અને ધીમે ધીમે એ પાણી જમીનની અંદર નીચે ઉતરતું જાય છે, જેને આપણે ભૂગર્ભ જળ તરીકે ઓળખીએ છીએ. હવે આ ભૂગર્ભ જળ જે છે એ વરસાદની ઋતુ સિવાય આપણે બોર કે પછી હેન્ડપંપ દ્વારા જે જમીનની અંદર પાણી સંગ્રહાયેલું છે કે જે વરસાદનું છે અને ધીમે ધીમે નીચે ઉતરેલું છે એ પાણી કે જમીનમાં સંગ્રહ થયેલું છે એ પાણીને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ. અને આ ભૂગર્ભ જળ એ હેન્ડપંપ કે પછી બોર દ્વારા આપણે વિવિધ ઉનાળા જેવી ઋતુની અંદર તેનો જમીનમાંથી ખેંચી અને બહાર ખેતીની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે જે ભૂગર્ભ જળ છે એ પણ એક વરસાદ સ્વરૂપે પ્રાપ્ત થયેલું આપણને પાણી છે કે જે જમીનની અંદર નીચે ઉતરી અને ભૂગર્ભ સ્વરૂપ જળ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. કુવાઓનું ભરણ ભૂગર્ભ જળ દ્વારા થાય છે. આ પ્રકારે કેટલાક સરોવરોનું પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે. હેન્ડપંપ તથા બોર કુવા દ્વારા ખેંચાયેલ પાણી ભૂગર્ભ જળમાંથી આવે છે. જે જગ્યાઓ પર વધારે હેન્ડપંપ અથવા બોર કુવા હોય છે તેવી જગ્યાઓને ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા માટે વધારે ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડે છે. વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં થતો ઘટાડો એક ચિંતાનો વિષય છે. તો કે જે ભૂગર્ભ જળ કે જે જમીનની અંદર પાણી સંગ્રહાયેલું છે એ પાણી આપણે મુખ્યત્વે હેન્ડપંપ અને જે કુવાઓ છે અથવા તો કે જે બોર છે એ બોરની મદદથી આપણે જમીનની અંદર રહેલા પાણીને બહાર કાઢીએ છીએ અને એ જે પાણી છે એનો આપણે સિંચાઈ અને પીવા માટે ઉપયોગ કરીએ છીએ. કેટલીક જગ્યાઓ વધુ પ્રમાણમાં બોર કે હેન્ડપંપ બનાવવામાં આવે તો ત્યાં ઓછી ઊંચાઈએ પાણી મળવું મુશ્કેલ છે. તો એવા સમયે જે જમીનની અંદર ખોદકામ કરવામાં આવે છે એ લાંબા સમય સુધી લાંબા અંતર સુધી આપણે ખોદકામ કરવું પડે છે. એટલે કે જમીનની અંદર ઊંડાણ સુધી પાઇપો દ્વારા જમીનની અંદર ઉતારે અને આપણે બોર કે હેન્ડપંપ દ્વારા પાણીને બહાર કાઢી અને તેની પાણીનો ઉપયોગ આપણે સિંચાઈ અને પીવા માટે કરી શકીએ છીએ. આ ઉપરાંત પહેલી એક ચિંતા તમારી સાથે રજૂ કરવા માંગુ છું. એવા વિસ્તારો કે જ્યાં વનસ્પતિઓની સંખ્યા ઓછી છે અથવા બિલકુલ નથી તેવા વિસ્તારોમાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય છે. ઘણા બધા એવા વિસ્તારો છે જે જમીન કોંક્રીટથી ઢંકાયેલી હોય છે એવી જમીનમાં પાણીનું ઉતરણ ઘણું ઓછું થાય છે જેનાથી ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થાય છે. વરસાદના વહેતા પાણી સાથે જમીનનું ઉપરનું પડ પણ ધોવાઈ જાય છે. મિત્રો આપણે આગળ ભણ્યા હતા કે ભાઈ જે પાણી છે એ પાણી દ્વારા થતું જે ધોવાણ છે એ અટકાવવા માટે મુખ્યત્વે વનસ્પતિઓ જવાબદાર છે. તો જે વિસ્તારો છે કે જ્યાં વનસ્પતિઓની સંખ્યા ઓછી છે અને વિસ્તાર ઢોળાવાળો છે તો ત્યાં પાણી જે છે એ પાણી ઢોળાવ અને વનસ્પતિઓ નથી એના કારણે એ જે પાણી સહેલાઈથી વહી અને ઢોળાવાળા વિસ્તારમાંથી પસાર થઈ અને નદીમાં વળી જશે જેથી જમીનની અંદર પાણી પુષ્કળ પ્રમાણમાં ઉતરશે નહીં અને તેના કારણે એ વિસ્તારની અંદર જે ભૂગર્ભ જળની જે સપાટી છે તે મિત્રો ખૂબ જ ઊંડી જોવા મળે છે અથવા ત્યાં પાણી જોવા મળતું નથી અને તેવા વિસ્તારની અંદર આપણે હેન્ડપંપ કે બોર દ્વારા પાણી સરળતાથી પ્રાપ્ત કરી શકતા નથી. તો પછી કે કેટલીક વખત આ જે પાણી છે એ પાણીની અંદર જે જમીનનું ઉપરનું પડ છે એ જમીનનું ઉપરનું પડ ધોવાણ થવા માટે પણ જવાબદાર છે. જો વનસ્પતિઓ ના હોય તો જે જમીનને જકડી રાખવાની જે ક્રિયા છે આપણે આગળ ભણ્યા કે જે વનસ્પતિના મૂળ છે એ પાણીનું શોષણ તો કરે છે પણ તેની સાથે સાથે જમીનને જકડી રાખવામાં પણ મદદરૂપ થાય છે. તો આવા વિસ્તારની અંદર પાણીનું વરસાદનું પાણીના ઢોળાવાળામાંથી પસાર થતું હોય એ સમયે એ પાણી વહેવાની સાથે સાથે માટીના ઉપરના જે કણો છે એ કણોને પણ પોતાની સાથે ખેંચાઈ જાય છે અને ખેંચી જાય છે. તેના કારણે ઉપર જે જમીન છે એ જમીનની અંદર રહેલા ક્ષારો આ ઉપરાંત માટી વગેરેનું ધોવાણ થાય છે. આથી આવા વિસ્તારની અંદર પાણીના કારણે જમીનનું ધોવાણ થતું પણ આપણે જોઈએ છીએ. હવે આપણે એ જાણીએ કે જમીનની સપાટી ઉપર રહેલી વરસાદ રૂપી પાણી મહાસાગરમાં પાછું પહોંચી જાય. આ પ્રકારે પાણી પૃથ્વીની ઉપરની સપાટીથી બાષ્પ સ્વરૂપે પાછું વાતાવરણમાં જાય છે. પાણી વરસાદ કરા તથા બરફ સ્વરૂપે પાછું પુનઃ આવે છે અને અંતમાં મહાસાગરમાં વળી જવા પહોંચે છે. પાણીના આ પ્રકારના ચક્રને આપણે જળ ચક્ર કહીએ છીએ. તો મિત્રો આગળ આપણે ભણ્યું હતું કે અહીંયા જે વરસાદ સ્વરૂપે પાણી આવ્યું છે એ પાણી ઢોળાવાળા પ્રદેશોમાંથી પસાર
અંતે ઠંડી પડેલી જે વરાળ છે એ વરાળને પાછું પાણીમાં રૂપાંતર થાય છે, જેને આપણે સંગનન કે પછી ઘનીભવન કહેતા હતા. પછી પાછા જળકણિકાઓ બનશે, એમાંથી પાતળ બનશે અને એ પાતળ રહેલા પાણીના ટીપા પાછા જમીન સ્વરૂપની ઉપર આપણને વરસાદ સ્વરૂપે પાછા મળે છે. અને અંતે આ જે આખું ચક્ર રચાય છે એ ચક્રને આપણે જળ ચક્ર તરીકે ઓળખીએ છીએ, કે જ્યાં વરસાદ સ્વરૂપે મળેલા પાણીનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ અને એ પાણી જે છે એ વરસાદમાંથી મહાસાગર સુધી કઈ રીતે પહોંચે છે તેના વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો, હવે ઘણીવાર પ્રશ્ન થાય કે જો વરસાદ મધ્યમ પ્રકારનો થાય એટલે કે જરૂર પૂરતો થાય તો આપણા માટે લાભદાયક છે, પણ જો વરસાદ વધુ પડતો થાય તો એ માટે આપણા માટે નુકસાનકારક પણ છે. તો કઈ રીતે? વરસાદનો સમય, અવધિ તથા માત્રા વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે. વિશ્વના કેટલાક ભાગોમાં સમગ્ર વરસાદ દરમિયાન વરસાદ પડે છે, જ્યારે એવા પણ સ્થળ છે કે જ્યાં વરસાદ કેટલાક દિવસો માટે જ પડે છે. આપણા દેશમાં મુખ્યત્વે વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે અને ઉનાળાના ગરમ દિવસો પછી વરસાદ આપણને રાહત આપવા ચાલે છે. મોટા ભાગના પાકની રોપણીનો આધાર વરસાદ ઉપર હોય છે. તો જે વરસાદ છે એ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ સમયની અંદર અલગ અલગ સ્વરૂપે આપણને પડતો જોવા મળે છે. આપણા દેશની વાત કરીએ તો મિત્રો, મુખ્યત્વે આપણા દેશની અંદર જ્યારે ઉનાળાની ઋતુ પૂરી થાય અને ચોમાસાની શરૂઆત થાય છે એ સમયગાળા દરમિયાન આપણને વરસાદ પડતો જોવા મળે છે અને એના કારણે ઉનાળાના ગરમ દિવસોમાં જે ગરમીનો અનુભવ થયેલો છે તેનાથી આપણને વરસાદ પડવાથી ખૂબ જ ઠંડીની રાહત પ્રાપ્ત થાય છે. અને આ વરસાદનો ઉપયોગ મુખ્યત્વે આપણે ચોમાસાની ઋતુ દરમિયાન ખેતીને કરવા માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ અત્યંત વધારે વરસાદથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ભારે વરસાદથી નદીઓ, સરોવરો અને તળાવોના જળસ્તર વધી જાય છે. તેવું થવાથી પાણી એક એક મોટા વિસ્તારમાં ફેલાઈને પૂરમાં પરિણમે છે. તે ખેતરો, જંગલો, ગામડા અને શહેરોને પાણીથી ડુબાડી શકે છે. આપણા દેશમાં પૃથ્વી, પાક, પાલતુ પ્રાણી, સંપત્તિ અને માનવ જીવનને નુકસાન થાય છે. તો મિત્રો, જે વરસાદ છે એ વધુ પડે, જરૂરિયાત છે એનાથી જો વધારે પ્રમાણમાં પડે તો એના કારણે કેટલું માનવ જીવનને નુકસાન ભોગવવાની વારી આવે છે. અને જે વરસાદનું માપ એની માત્રા કરતાં વધુ પડવું તો એને આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ, કે ભારે વરસાદ જો લાંબા સમય સુધી પડે તો તેને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. અને આ અતિવૃષ્ટિ થવાથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવવાથી નદીઓ છે, મહાસાગરો છે એની અંદર પૂરો આવે છે અને પૂરો આવવાના કારણે જે આજુબાજુનો વિસ્તાર છે એ પૂરના કારણે ઘર ત્યાં મકાનો છે પડી જતા હોય છે, વસ્તી જે છે એ પૂરની અંદર તણાઈ જતી હોય છે. આ ઉપરાંત પૂરને કારણે એ વિસ્તારો કે જ્યાં પૂરની અસર થવાથી પુષ્કળ પ્રમાણમાં નુકસાન થવે છે. પાક જે છે એ જમીનનો ધોવાઈ જતો હોય છે, પાક ઉત્પાદન સાથે મેળવી શકાતું નથી, ધોવાણ જમીનનું ધોવાણ થાય છે, વૃક્ષો પડે છે. આ બધું જે કારણે થાય છે એ મુખ્યત્વે અતિવૃષ્ટિ એટલે કે લાંબા સમય સુધી જો જરૂરિયાત કરતાં વધારે વરસાદ પડે તેના કારણે થતું જોવા મળે છે. અને મુખ્યત્વે કે જો લાંબા સમય સુધી વરસાદ પડે તો એ વરસાદ પડવાથી એ જે પાણી છે ઢોળાવવાળા પ્રદેશોમાંથી પસાર થઈ મહાસાગરોની અંદર ભળે છે અને મહાસાગરોની સપાટી કરતાં વધારે જો પાણી ભળી જાય તો ત્યાં પૂર જેવી ઘટનાઓ ઉત્પન્ન થાય છે અને જેનો ભોગ મુખ્યત્વે મનુષ્યો, પ્રાણીઓ અને વૃક્ષો કે પછી એ પણ જોતા જોવા મળે છે. તો આમ મિત્રો, અતિવૃષ્ટિ એટલે શું? તો કે ભાઈ લાંબા સમય સુધી જો ભારે વરસાદ પડે તો તેને આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ. પૂરના સમયે પાણીમાં રહેવા વાળા સજીવો પણ તણાઈ જાય છે. પછી જ્યારે પૂરનું પાણી ઓછું થાય છે ત્યારે તે પાણીમાં રહેવા વાળા સજીવો જમીનવાળા ભાગો પર ફસાઈને મૃત્યુ પામે છે. વરસાદ જમીન પર રહેવા વાળા સજીવો પર પણ અસર કરે છે. આ ઉપરાંત પૂરના કારણે ત્યાં વિસ્તારને નુકસાન તો થાય છે પણ તેની સાથે સાથે પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, ખુદ મનુષ્યો પણ ઘણી વખત વરસાદના પૂરને કારણે પૂર આવવાથી પૂરની સાથે તે તણાઈ જાય છે, પાણીમાં ફસાઈ જાય છે. પૂર પૂર થાય એટલે એ પાણી જે છે તેની સપાટી ધીમી ધીમી ઓછી થતી જણાય તો ત્યાં રહેવા જે તે તણાઈ ગયેલા બંને સજીવો છે ત્યાં તમને મૃત્યુ હાલતની અંદર પણ જોવા મળતા હોય છે. તો આ પૂરથી માત્ર વનસ્પતિને નુકસાન નથી થતું પણ તેની સાથે સાથે મનુષ્ય છે,
સજીવો છે, પ્રાણીઓ છે, એમને પણ નુકસાન ભોગવવાની વારી આવે છે. તો મિત્રો, જે વધારે પડતો વરસાદ છે જેને આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ, અને અતિવૃષ્ટિથી આપણને ઘણા નુકસાન ભોગવવાની વારી આવે છે. જો કે ભાઈ ફરીથી કે ભાઈ પાણીનો કેટલો ભાગ ભૂમિ દ્વારા શોષાય છે અને તે માટીમાં વિલુપ્ત થઈ ગયા છે. ધીમે ધીમે ભૂમિમાં નીચેની તરફ ઉતરતું જે પાણી છે, આ પાણીમાંથી મોટા ભાગનું પાણી આપણને ભૂગર્ભ જળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જે કુવાઓનું ભરાણ એટલે કે કુવાઓનું જે સપાટી છે એને પૂરવા માટે ભૂગર્ભ જળ એ મહત્વનું છે. કેટલાક સરોવરો જે પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે, હેન્ડપંપ તથા બોર કુવા દ્વારા ખેંચાયેલ પાણી ભૂગર્ભ જળમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને આ ભૂગર્ભ જળનો ઉપયોગ આપણે દૈનિક કાર્યની અંદર, તેની પીવાની અંદર, કપડાં ધોવાની અંદર, તેની સાથે સાથે બોર અને હેન્ડપંપ દ્વારા આપણે એ ભૂગર્ભ જળ છે એનો ઉપયોગ ખેતીની અંદર પણ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આજે આપણે શીખ્યા કે ભાઈ વરસાદના કારણે જે પાણી પ્રાપ્ત થાય છે એ પાણી મહાસાગર સુધી કઈ રીતે પહોંચે છે, અને મહાસાગર સુધી પહોંચતા તે પાણીનું શું થાય છે, ભૂગર્ભમાં જાય છે, ભૂગર્ભ જળનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત કેટલીક વખત જો વરસાદનું પ્રમાણ વધારે હોય, કાર્ય કરતા જરૂર કરતા વધારે જો વરસાદ પડે તો એના કારણે કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને એના કારણે આપણે કેવા પરિણામો ભોગવવાની વારી આવે છે. તો દરેક મિત્રોએ નોટબુકની અંદર આ જે ટોપિક છે એ લખી અને તૈયાર કરી લેવો.